અંતઃકરણ કાન છે
ઈ કાન દ્વારા છે ઈ અવાજ ની ઓળખ છે થતી હોય છે. તો આવી રીતે સ્પષ્ટ જુદા જુદા સંવેદન ગ્રાહી એકમ એટલે કે અંગો છે આપણી અંદર આવેલા હોય છે, જુદી જુદી વસ્તુ છે પારખવા માટે ખૂબ જ રીતે વિદ્યાર્થી મિત્રો ઉપયોગી છે. આપણને બે માર્ક્સ ની અંદર પૂછાય તો આટલું લખવાનું થાય. ખ્યાલ આવ્યો? ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ મહત્વકાંક્ષી છે. આમ તો જો કે તમે આ ક્વેશ્ચન છે પ્રાથમિક થી અભ્યાસ છે કરતા હો છો. ક્યાંથી કરતા હો છો? પ્રાથમિક થી અભ્યાસ છે કરતા હો છો. જોઈએ આપણે કે ભાઈ ઉર્મિવેગ, વિદ્યુત આવેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઉર્મિવેગ કઈ રીતે ઉત્પન્ન થાય છે. ઇંગ્લિશ માં કહેવાય નર્વસ ઇમ્પલ્સેસ. શું કહેવાય? ઇમ્પલ્સેસ. નર્વસ ઇમ્પલ્સેસ એટલે કે ભાઈ ઉર્મિવેગ કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો આપણી શરીરની અંદર સરસ મજાની ચેતાકોષની રચના આવેલી હોય છે. આ ચેતાકોષની રચના દ્વારા છે આપણે સમજવાનું છે કે શરીરમાં ઉર્મિવેગ છે ને ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં છે વહન પામે છે. સમજે છે? ચેતાકોષ એટલે કે આ ચેતાકોષ છે, ચેતાતંતુ અને આ બધા ચેતાતંતુઓ છે, અક્ષતંતુ, શિખાતંતુ, આ બધા ચેતાતંતુ છે, ચેતાંત અને ચેતોપાગમ એટલે કે આ બે ચેતો ચેતાકોષ હોય એની વચ્ચેનો અવકાશ. આ ત્રણેય ઘટક દ્વારા શરીરની અંદર ઉત્પન્ન થતા જુદા જુદા ઉર્મિવેગ છે શું પામે છે? વહન છે, પામે છે. તો જોઈએ ઉર્મિવેગનું સર્જન કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ ઉર્મિવેગ ઉત્પન્ન કઈ રીતે થાય છે તો આપણે સમજીએ કે સંવેદી અંગો ચેતાકોષ શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનગ્રાહી ઓ હોય છે. તો કે ચેતાકોષની ટોચના ભાગે વિશિષ્ટ સંવેદના ગ્રહણ કરવા માટેનું અંગ કોણ આવેલો હોય છે? શિખાતંતુ આવેલા હોય છે. એ વિશિષ્ટ સંવેદનગ્રાહી હોય છે, તે નાનામાં નાની સંવેદનાને એક્સેપ્ટ કરે છે. કોણ? શિખાતંતુ છે તે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી શિખાતંતુની ટોચના અગ્રશ્રેણી બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. આ દાખલા તરીકે શિખાતંતુનો અગ્ર ભાગ છે. કેવો ભાગ છે? અગ્ર ભાગ કહીએ આપણે. આ અગ્ર ભાગમાં એકદમ અતિશય સંવેદનગ્રાહી અંગ કહેવાય કે જે બાહ્ય ઉત્તેજનાને શું કરી લે છે? મેળવવા માટે ખૂબ જ ઉપયોગી બને છે શિખાતંતુના જે અગ્ર ભાગ છે તે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી આ સ્થાને છે ને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ છે ઉત્પન્ન થાય છે. કોઈ પ્રકારનો ઉર્મિવેગ આવશે એટલે શિખાતંતુનો અગ્ર ભાગ શું કરશે? મેળવશે. એટલે શું થયું કહેવાય? કે ઉર્મિવેગ ઉત્પન્ન થયો તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી એ ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે? તો કે ભાઈ ઉર્મિવેગ સર્જન થયો એનું વહન કઈ રીતે થાય છે તો એના વિશે જોઈએ આપણે. તો કે ભાઈ ઉર્મિવેગનું વહન છે જોઈએ તો કે ભાઈ શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. એટલે કે શિખાતંતુનો અગ્ર ભાગ છે એ ઉર્મિવેગ ગ્રહણ કરી અને ત્યાંથી ઉર્મિવેગ ગ્રહણ કરી આ જે વચ્ચેનો ભાગ જે છે ચેતાકોષકાય સમજાય છે આ કોષકાય સુધી શું થશે એ ઉર્મિવેગ છે વહન પામે છે. બાળકો હું તમારી જાણ ખાતર કહી દઉં કે આ ક્રિયા છે ને બહુ જ ફાસ્ટ હોય છે પણ આ તો આપણને સમજાય એટલા માટે સ્ટેપ બાય આપેલી હોય છે. તો આપણે શિખાતંતુની ટોચના ભાગેથી ઉર્મિવેગ ઉત્પન્ન થયો ગ્રહણ કર્યો ત્યાંથી ચેતાકોષકાય સુધી વહન પામે છે અને આ ચેતાકોષકાયથી ઉર્મિવેગ ચેતાક્ષ અને અંતે ચેતાતંતુ સુધી પહોંચે છે. એટલે અહીંથી ઉર્મિવેગ છે અક્ષતંતુમાંથી થઈ એટલે કે ચેતાક્ષમાંથી થઈ અંતે ક્યાં જાય છે? ચેતાતંતુ સુધી શું થાય છે? પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? આ ચેતાતંતુ સુધી શું થાય છે? ઉર્મિવેગ છે એ પહોંચે છે. તો ત્યાર પછીનો એક સરસ મજાનો ટોપિક આવ્યો ચેતોપાગમ. તો ચેતોપાગમ કોને કહેવાય? તો હું કહી દઉં કે પાસપાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમીય અવકાશ કહેવામાં આવે છે. તો કે પાસપાસેના આ એક ચેતાકોષ છે એવી જ રીતે અહીંયા બીજો ચેતાકોષ છે સપોઝ એની આગળ બીજો ચેતાકોષ છે તો એની અંદર શું થશે? તો કે ભાઈ આ ચેતાકોષના અક્ષતંતુના ચેતાતંતુ અને ત્યાર પછી જે ઈ પૂરો થઈ જતો હોય છે ત્યાર પછીનો જે બીજો ચેતાકોષ શરૂ થતો હોય છે એના શિખાતંતુનો અગ્ર ભાગ
ઈ બંને વચ્ચે સૂક્ષ્મ અવકાશ હોય છે, વચ્ચે શું હોય છે, અવકાશ હોય છે, ઈ અવકાશ જે છે એને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, ચેતોપાગમ કહેવામાં આવે છે. ફરીથી કહી દઉં કે આ ચેતાકોષના અક્ષતંતુના ચેતાંગ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે શું હોય છે, અવકાશ હોય છે. ખાલી જગ્યા આ ચેતાકોષ છે, ચેતાકોષનો ચેતાંગ છે, પહેલા ચેતાકોષનો અક્ષતંતુના ચેતાકોષનો ચેતાક્ષ, સમજાય છે, અક્ષતંતુના ચેતાકોષનો ચેતાંત છે અને આ બીજો ચેતાકોષ છે એનો શિખાતંતુનો ભાગ છે અગ્રભાગ. ઈ બંને વચ્ચે આ જો પોલાણ છે, ઈ જે પોલાણ છે એને શું કહેવાય, ચેતોપાગમ છે કહેવામાં આવે છે. પછી શું કીધું છે કે જ્યારે ઉર્મી વેગ છે ને અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણ છે મુક્ત થાય છે. કે ભાઈ ઉર્મી વેગ અહીંથી અહીંયા સુધી પહોંચ્યો, ચેતાંત સુધી છે પહોંચે છે, અક્ષતંતુના ચેતાંત સુધી શું થાય છે, પહોંચે છે, ત્યારે રસાયણ છે મુક્ત થાય છે. ઈ ચેતા રસાયણ કહેવાય. ઈ જે રસાયણનું નામ છે ને આપણને આપેલું નથી, પણ એસીએચ એને કહેવાય, એસિટાઇલ કોલાઇન રસાયણ છે મુક્ત થાય છે. કઈ મુક્ત થાય છે, કોલાઇન રસાયણ છે મુક્ત થાય છે. કયું, એસિટાઇલ કોલાઇન રસાયણ મુક્ત થાય છે, જેને શોર્ટકટ એસીએચ કહેવાય. જો ઈ ચેતાંત પાસે ઉર્મી વેગ હશે, ઈ ઉર્મી વેગ ને આગળના ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચાડવા માટે આ મધ્યસ્થી વાહક તરીકે ભૂમિકા ભજવશે. કોણ, એસિટાઇલ કોલાઇન, સમજાય છે, જેને શું કહેવાય, ચેતા રસાયણ છે, એ ચેતા રસાયણ છે મુક્ત થશે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ પછીના ચેતાકોષના શિખાતંતુ પાસે ઉર્મી વેગને શું કરશે, ઉત્પન્ન કરશે. ઉર્મી વેગ ત્યાં કરે છે, બીજા ચેતાકોષના શું કીધું છે, ઉર્મી વેગ પાસે ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવ્યો, શરીરમાં ઉર્મી વેગના વહનની સામાન્ય પ્રણાલી છે હોય છે. કેવી પ્રણાલી હોય છે, સામાન્ય પ્રણાલી હોય છે. અંતે આ ઉર્મી વેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષ અને ગ્રંથિ સુધી છે લઈ જવામાં આવે છે, સ્નાયુકોષમાં અને ત્યાંથી ગ્રંથિઓ સુધી છે લઈ જવામાં આવતો હોય છે. અને આ વહનની પ્રણાલી છે ખૂબ જ સામાન્ય હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઉર્મી વેગ ઉત્પન્ન કરો, અથવા એ પૂછે, સોરી, ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો, તો આપણે છે આ રીતે ઉર્મી વેગનું સર્જન, ઉર્મી વેગનું વહન અને ચેતોપાગમ વિશે લખવાનું થાય, 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન આકૃતિ સહિત પૂછાય, તો આ રીતે છે હાઇલાઇટ કરવાનો થાય છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.